જી જે રીતે આ પ્રતિમાને રાષ્ટ્રાર્પણ કરવામાં આવી છે, આપણી સાથે વધુ વાતચીત કરવા જોડાશે મનસુખભાઈ માંડવિયા. મનસુખભાઈ, જે રીતે આખો આ પ્રસંગ ઉજવાયો, કેટલો ઐતિહાસિક પ્રસંગ આપના મતે કહી શકાય? આજનો પ્રસંગ નહીં મારા માટે, પરંતુ સારા દેશવાસીઓ માટે આ ઐતિહાસિક પ્રસંગ બની રહેશે. કારણ કે આજે સરદાર વલ્લભભાઈ પટેલનું એમણે કરેલી દેશની સેવા, એમણે કરેલું દેશ માટેના મહાન કામનું એક મહાન રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી, સૌથી મોટા કામને સૌથી મોટી પ્રતિમાના માધ્યમથી સન્માનિત કરાયું છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી આગામી દિવસોની અંદર ભારત વર્ષની નવી પેઢીને એકતાની પ્રેરણા કાયમ આ સ્ટેચ્યુમાંથી મળતી રહેશે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ દેશના કરોડો ખેડૂતો, દેશના લાખો ગામડાઓની માટી અને લોખંડમાંથી બનેલી પ્રતિમા છે. આખા દેશનું જોડાણ આ પ્રતિમા સાથે, સરદાર સાહેબ સાથે કાયમ માટે બની રહે એ માટેનું મ્યુઝિયમ પણ અહીં થશે. એ દ્રષ્ટિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ભવિષ્યના ભારતના નિર્માણ માટે, ભવિષ્યના ભારતની એકતા માટે, ભવિષ્યના ભારતની અખંડિતતા માટે પ્રેરણાનું સ્ત્રોત સાબિત થશે. એ દ્રષ્ટિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મારી દ્રષ્ટિએ ખૂબ મહત્વ છે. ખાસ તો મનસુખભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણમાં ક્યાંક ને ક્યાંક રજવાડાઓને પણ સન્માનની વાત તેમણે કરી, કે કેમ કે આજ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મ્યુઝિયમ બનાવાશે. આ ઉપરાંત તેમણે એ પણ વાત કરી કે આદિવાસીઓના હકની પણ તેમણે વાત કરી, એમણે બાબા સાહેબ આંબેડકરને પણ તેમણે યાદ કર્યા. લાગે છે કે કોઈ પણ રીતે ક્યાંક ને ક્યાંક સંભાવની વાત એમણે ચોક્કસ કરી. સરદાર સાહેબના સંદર્ભમાં જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થતું હોય અને એવા પ્રસંગે 562 દેશી રિયાસત હતી, એ 562 દેશી રિયાસત ની સાથે વાતચીત કરીને એનામાં ભાવ નિર્માણ કરવાનું કામ તો સરદાર સાહેબે કર્યું હતું. પરંતુ આજે હું ખેડૂત છું, ખેડૂતના ખેતરના શેઢે કોઈ સાચ થોડો દબવે તો પણ ઝઘડો થતો હોય છે. પોતાની રિયાસતો ભારતને સમર્પિત કરવી અને ભારત રાજ્યની અંદર, ભારત સંઘની અંદર ભેળવવી એ નાનું કામ નહોતું. એટલે સરદાર સાહેબની જેટલી મોટાઈ છે, સરદાર સાહેબની જેટલી ભગીરથ કાર્ય છે, એ જ દ્રષ્ટિએ આ રિયાસતોને રાજા મહારાજાઓએ સામે સાલીને ભારત વર્ષની અંદર જેમને ભેળવી છે એ માટે એમને પણ યાદ કરવા જ રહ્યા. બહુ સાચું કર્યું છે નરેન્દ્રભાઈ કે આ પ્રસંગે આ દેશી રિયાસતોને, રાજા રજવાડાઓને પણ યાદ કરીને એમનું પણ એક મ્યુઝિયમ બને. એમણે પણ આ દેશ માટે, દેશને અખંડ બનાવવા માટે પોતાની રિયાસત એ ભારત વર્ષની અંદર સામેલ કરી દ્રષ્ટિએ એનું પણ એક મહત્વ છે. મનસુખભાઈ, ખાસ તો અખંડ ભારતની, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલના આ એક જ નામની સાથે આપણે રાજકીય પક્ષો પણ એક ના થઈ શક્યા. લાગે છે કે આ માંડવે આ ખુશીનો અવસર ગુજરાત માટે છે, ભારત માટે ખુશીનો અવસર છે. ભલે ખેડૂતોની પણ સમસ્યા હોય, આદિવાસીઓની પણ સમસ્યા હોય, પરંતુ આ માંડવે જો અન્ય પક્ષના નેતાઓ, ખાસ જે વિપક્ષમાં છે, એ પણ આવ્યા હોત તો પ્રસંગ રૂડો બની જાત? હું ચોક્કસ રીતે માનું છું સરદાર સાહેબને રાજનીતિથી અલગ રાખવા જોઈએ. સરદાર સાહેબને જે રીતે આજે ભારતનું સર્વોચ્ચ સન્માન આપવાની વાત થઈ, આવો કાર્યક્રમ હોય પક્ષાપક્ષીથી દૂર રહીને આ મુદ્દે પોલિટિક્સ નહીં કરીને, સરદાર સાહેબ સૌ કોઈના છે. સરદાર સાહેબમાંથી દેશનો કોટી કોટી નાગરિક પ્રેરણા લઈ શકે છે, ચાહે ભાજપ હોય ચાહે કોંગ્રેસ હોય. કોઈએ નથી કહ્યું, નરેન્દ્રભાઈ એવું તો નથી કહ્યું કે સરદાર સાહેબ કોઈના નથી. નરેન્દ્રભાઈ કહ્યું છે સરદાર સાહેબ બધાયના છે. અને એટલા માટે સરદાર સાહેબના સંદર્ભમાં મારો તો સ્પષ્ટ મત છે, રાજનીતિ કરવાના કેટલાય મુદ્દા હોઈ શકે, કરવી જોઈએ. ડેમોક્રેસી છે, કોઈને ક્રિટિસાઇઝ પણ પોલિટિકલ પાર્ટીઓ કરતી હોય, આઈ હેવ નો ઓબ્જેક્શન. બટ ક્વેશ્ચન ઇઝ ઇટ ધેટ જ્યારે સરદાર સાહેબનો સવાલ આવે છે અથવા તો દેશના મહાપુરુષનો સવાલ આવે છે, દેશની આઝાદી સાથે જોડાયેલા લોકોનો સવાલ આવે છે, દેશને જેણે ઘડ્યો છે એ લોકોનો સવાલ આવે છે, ત્યારે આવા કોઈ પૂર્વ, આવા કોઈ આગેવાનના નામે રાજનીતિ